થરાદમાં શિયાળાની શરૂઆત થયા બાદ ખેડૂતોએ રવિ સિઝનના વાવેતરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ અચાનક હવામાન પલટવા માંડ્યું અને ગરમીનું પ્રમાણ વધવા માંડ્યું હતું, જેથી ખેડૂતોએ તેમના રવિ પાકને બચાવવા માટે ખાતરની ખરીદી કરી હતી. પરંતુ ત્યારબાદ અચાનક વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતો ચિંતિત હતા. ત્યારે ખેડૂતોની આ ચિંતા કુદરતે દૂર કરી છે અને કુદરતે ખેડૂતો ઉપર રહેમ દ્રષ્ટિ કરતા અત્યારે વાતાવરણ સ્વચ્છ થઈ ગયું છે અને ઠંડીનું પ્રમાણ વધતા ખેડૂતોને રવિ સિઝનમાં ફાયદો થવાની આશ બંધાઈ છે. વર્તમાન સમયમાં પડી રહેલી ઠંડીના લીધે સરહદી વિસ્તારમાં કરવામાં આવેલા જીરું, ઘઉં, વરિયાળી જેવા પાકોમાં મોલો કે ચરમીજીવી જીવાત પડવાની સંભાવના ખતમ થઈ ગઈ છે. ત્યારે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે જો આગામી એક માસ સુધી આવી જ ઠંડી પડતી રહેશે તો ખેડૂતોને મોંઘા ભાવની જંતુનાશક દવા ખરીદવાની છૂટકારો મળશે.